આજે આપણે બનાવીશું નારિયેળ કે ટોપરાનું દૂધ. આજે આપણે નારિયેળનું દૂધ નીકાળીશું. નારિયેળને ફોડી લીધું છે આવી રીતના. આ રીતના કેવી રીતના નારિયેળ નીકાળવાનું એના ઉપર હું અલગ વિડીયો બનાવીશ તમારા માટે. અને આપણે ઝીણું સમારી લઈશું. આપણે નારિયેળને સમારી લીધું છે આ રીતના. હવે આપણે આને મિક્સરમાં ક્રશ કરવા નાખી દઈશું. એમાં થોડું પાણી નાખીશું અને આને આપણે ક્રશ કરી દઈશું. નારિયેળને ગળણીમાં છાણી લેવાનું, અથવા તમારી જોડે પ્લાસ્ટિકની ગળણી હોય તો એમાં તમે એને ગાળી શકો છો, અથવા તો કપડાથી તમે ગાળી શકો છો. એક વખત તમારું દૂધ નીકળી ગયું એટલે તમારે ફરીથી મિક્સરમાં થોડું પાણી નાખીને એને પાછું ક્રશ કરી અને ફરીથી તમારે એનું દૂધ કાઢી લેવાનું હોય છે. આવું 2-3 વખત કરી દેવાનું અને આખું જે નારિયેળનું જે છીણ છે એ આખું તમારે નીચવી દેવાનું. અને આ મેં 2-3 વખત આ રીતના કર્યું છે. પાણી તમારે થોડુંક જ નાખવાનું છે, તમારી જે નારિયેળ ડૂબે એટલું જ, બાકીનું દૂધ તમારે એની જાતેથી નીકળી જશે. આ રીતના જો થોડુંક જ પાણી નાખવાનું છે ડૂબે એટલું. આવું 2-3 વખત તમારે કરવાનું છે. એનું દેખાય છે દૂધ નીકળી ગયેલું, તો તમારે આવી રીતના એને ગાળી લેવાનું છે. તમારું પ્રોપર સરસ રીતના નારિયેળનું દૂધ નીકળી ગયું છે. આ હેલ્થવાઇઝ બહુ જ સારું હોય છે, સ્કિન માટે બહુ જ સારું છે. આ મિલ્ક તમે પી શકો છો. ઘણા લોકોને દૂધની એલર્જી હોય છે, તો એ લોકો માટે પણ આ દૂધ બહુ જ સારું છે, સ્કિન માટે સારું છે. અને ઘણી બધા તમે અલગ અલગ મિલ્કશેક બનાવી શકો છો, દૂધ નાખીને મિલ્કશેક બનાવી શકો છો તમે, અથવા ઓરેન્જ જ્યુસ સાથે લઈ શકો છો. તો રેડી છે આપણું નારિયેળનું દૂધ. અને આ જે ટોપરાની છીણ મૂકી છે એને ફેંકી નથી દેવાની. એની ચટણી બની શકે છે, કોપરા પાક બની શકે છે. તો આને સ્ટોર કરવાનું છે.